સોરી, આમ તો હું ભૂખ્યા પેટે પાણી બહુ નથી પીતો. હું જાતે બ્રાહ્મણ છું અને તમને બધાને ખબર છે કે બ્રાહ્મણ ખાવાના શોખીન હોય, જમવાના શોખીન હોય. ઓડિયન્સમાં ઘણા હશે. સાચો બ્રાહ્મણ કોને કહેવાય ખબર છે? સાચો બ્રાહ્મણ જે ઝેર ખાય પણ ઘેર ના ખાય, અને ઝેર બી પાછો ઘેર ના ખાય. અને પહેલાના જમાનામાં જ્યારે બ્રાહ્મણો સાહેબ કોઈને ત્યાં જમવા જતા ને, તો જમતા પહેલાં અપોષણ લેતા. અપોષણ, આટલો સાદો ભાત ખાઈ લે, આટલો ભાત ખાઈને લાડુને મોણ તન ફૂલવડીને ફૂલવડાને ગોટાને ગોટી દબાવે, અને છેલ્લે દાળ ભાત વખતે ભાત લેતા. કે બ્રાહ્મણ પહેલાંના છેલ્લા સ્ટાર્ટર્સમાં ને આફ્ટર્સમાં બે ટાઈમ ભાત કેમ લે, એની પાછળ કોઈ ધાર્મિક કારણ નથી. એનો અંગત સ્વાર્થ છે. એ બેઝિકલી ખાવાનો શોખીન છે, ખાતા ખાઈ નાખે છે, પછી એને બીક લાગે છે કે વધારે ખવાઈ ગયું છે, અને ખાધા પછી કંઈ પ્રોબ્લેમ થાય, મારી વર્સ કમ ટુ વર્સ ઝાડા ઉલટી થાય, તો બે બાજુથી ભાત જ જાય. લાડુ જે પાકો માલ છે બોળ, એ હલવો ના જોઈએ. અને બ્રાહ્મણને હું મારી વાત કરું, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ એની અધર બ્રાહ્મણ, પણ બ્રાહ્મણો જમવાના શોખીનો હોય, બધા જ મોટાભાગના બ્રાહ્મણો જમવાના શોખીન હોય. સાહેબ, મને બધા ત્યાં જમવાની મજા આવે, પટેલોને ત્યાં જમવાની મજા આવે, ઇવન મુસ્લિમને ત્યાં બી વેજીટેરિયન બનાવે છે એ બી મને જમવાની મજા આવે. અમેરિકારો તો સુરતી પટેલોને ત્યાં બહુ મજા આવે, તીખું સ્પાઇસી બનાવ્યું હોય. મને જમવાની સૌથી વધારે તકલીફ પડતી હોય ને તો વાણિયાને ત્યાં. કલ્પે સોરી, જો કે આ જોક સાંભળ્યા પછી તારે ત્યાં તું જમાડીશ તો મને તકલીફ નહીં પડે. તે એક બેન અમેરિકામાં મને કે કેમ આવું બોલો છો, હું કહું જેટલી અમે બ્રાહ્મણ તો અમે જેવડી પૂરી બનાવીએ ને એવડી વાણિયા તો રોટલી હોય, આવડી આવડી. એનો વાંધો નહીં, તકલીફ હવે થાય. આપણે એક ખાધી બીજી ખાતા હોઈએ તાર ત્રીજી લઈને ભાભી આવે, આ છેલ્લી તો તમારે લેવી જ પડશે. મૂકું મારે આપસ, આપણે જ્યાં વાણિયા થાય આપણે ત્રણ જ રોટલી ખાવાની છે, આપણો કોટા પૂરું નહીં થાય. મારે તો ઘેર જતા પહેલાં રસ્તામાં વડાપાઉં, પાઉંભાજી, દાબેલી, સેન્ડવિચ કંઈ પણ ખાવું જ પડે. અને હું મારી સામે જ્યારે ઓડિયન્સમાં બહુ વાણિયાઓને જોઉં ને, તો મને મારું બાળપણ યાદ આવે. ડૉક્ટર એક જણ કે બાળપણ ક્યાં કેમ યાદ આવે, મેં કહું બ્રાહ્મણ છું. મેં કહે સો વોટ, મું કે એટલે જ બાળપણ યાદ આવે કે નાના હતા ને તો બધી જ વાર્તામાં સાલી એવું જ આવે કે એક ગરીબ બ્રાહ્મણ હતો અને એક ધનિક વાણિયો હતો. એક વાર્તા મને એવી બતાવો જેમાં એમ કીધું હોય કે એક ગરીબ વાણિયો હતો. ધનિક બ્રાહ્મણ તો હજી મેં જોયા, હા હા મેં બેઠા, પણ ગરીબ વાણિયો હજી મેં નથી જોયો. સાહેબ, વાણિયા બ્રાહ્મણ પટેલ બધા હ્યુમન બિંગ છે. પણ અમદાવાદની જે હમણાં નવી ડેવલપ થઈ છે આદત, એક જૂની વર્ષો જૂની છે, આડા જવાબ આપવાની. અમદાવાદમાં સીધી રીતે કોઈ વાત જ નહીં કરતું. આથી 10 વર્ષ પહેલાંની વાત કરું છું. મારા કાકા હવારવારમાં ઘેરા, કપાળમાં ઢીમણું થઈ ગયેલું, પગ લંગડાય, હાથે પાટો, અહીંયા છોડું નીકળી ગયેલું. હું કહું આ શું થયું? નવી મારુતિ ફ્રન્ટી લીધી. 10 દાડા પહેલાં એક સાયકલવાળાને પાડી દીધો. મેં કહું નવી ફ્રન્ટીનો અઠવાડિયા પહેલાં સાયકલ જોડે એક્સિડન્ટ થાય તો આ બધા પાટા તમને નહીં, પેલા સાયકલવાળાના આવે. કે એને તો આવ્યા પણ એ પાછો ગઈકાલ મળ્યો. પણ એ સીધું ના કંઈક મન ધોયો. માં એ જ કાકાને લઈ હું અમદાવાદના હેન્ડલૂમ હાઉસમાં કાપડ લેવા ગયો. કાઉન્ટર પર 15 છોકરીઓ ઊભી હતી. મેં કાકાને કીધું, મૂકો કાકા જે કાપડ જોઈતો પેલા બેનને જઈને કહો. કહો કાકા છોડીને સામે જઈને કહે, બુન કાપડ બતા જબ્બોનું. પેલી કે એક્સક્યુઝ મી કાકા, તમને ચોકડીમાં બતાવું પ્લેનમાં? કાકા કે એટલે બધે જવાની જરૂર નહીં, અહીંયા જ બતાય. કાપડ જો ચોકડીમાં જવાનું તો પાટે તને પછાડો બનાવે છે. ન્યાકો બહાર નીકળો, બહાર નીકળો, કાપડ લીધો કર બહાર કાઢ્યો. આવી તો ઘણી વાતો છે. પણ હમણાં જે આદત ડેવલપ થઈ છે સાહેબ અમદાવાદમાં ગાવાની, જ્યાં હોય ત્યાં ગાવાની, જે હોય તે ગાવાની. ભાઈ આપણે તમે ઓડિયોમાં
રેકોર્ડિંગ કરતા નથી ને? હમ, શ્યોર? ખાવ માયાવતીની સોગંદ. જ્યાં હોય ત્યાં ગાવાની, જે હોય તે ગાવાની. નાના 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 છોકરાઓ, જે આ પેલું રમે છે ને બિંદાસ, આ તો ઘણું મોટું કહેવાય. પણ 8-10 વર્ષના છોકરાઓ, સાહેબ સ્કૂલની કવિતા નથી આવડતી એ લોકોને, ગાયનો આવડે છે. આથી 10-15 વર્ષ પછી એક નાનું ટેણિયું 12 વર્ષનું બસ સ્ટેન્ડ ઉપર એ બેનની હામુ જઈને ગાય. મુન્ની બદનામ હોઈ હોતી નહીં જડે, 2 વર્ષ પછી શીલાકી જવાની, ગમે ત્યાં કરમાવાની. અને અમારા ગાયનો યાદ કરો સાહેબ, હજી 10 વર્ષ ચાલશે. યે રાત હૈ યે મૌસમ નદી કા કિનારા યે ચંચલ હવા, આ અમારા ગાયનો આયુર્વેદિક ગાયનો. ગીતના શબ્દોમાં તમને હિન્દી પિક્ચરના અમારા વખતના ગાનાના શબ્દોમાં તમને મર્યાદા દેખાય, લજ્જા દેખાય. સાહેબ હિરોઈનની સાડીના પાલવને હીરો હાથ અડાડે ને, એમાં તો પેલી ફફડી જાય, ગભરી જાય, અને સમાજની બીક લાગે. તરત શરમાઈને ગાઈને ગાય, ઓહો હો છોડ દો આંચલ જમાના ક્યાં કહેગા, ઓહો હો છોડ દો આંચલ જમાના ક્યાં કહેગા. અત્યારના ગાનમાં આવું આવે છે? અત્યારે કેવું આવે? હે મેં તુજકો ભગા લાયા તેરે બાપ કે ડર સે. એટલે આવું કે ગાયન હોય, બાપને હું કરો ઘસડી જાય છે. પેલીને તો ભગાડી, હવે બાપને પછાડવાનો છે તારે. મને નવા ગાયન આવડતા જ નથી. હું 2-3 સેમ્પલ બતાવું. નવા ગાયનને ભગવાનની મોટી મહેરબાની છું, જેટલું બોગસ તેટલું હિટ, જેટલું વધારે બોગસ તેટલું સુપર હિટ. 10-12 વર્ષ કે 8-10 વર્ષ પહેલાં ગાયન આવ્યું હતું. બમ્બઈ સે ગઈ દિલ્હી, દિલ્હી સે ગઈ પૂના, પૂના સે ગઈ પટના, ફિલ ફિલ મિલા સજના. તો તારા બાપાએ રેલવેનો પાસ કઢાઈ આલ્યો? એક સજના માટે ઇન્ડિયાની ટૂર ઉપર નીકળી જવું? કુટ ખોટી જ ગાંઠા નાખા અમદાવાદ આવે, સાંજે 6-8 સીજી રોડ ઉપર ઊભી રહે, તને સજનાના થપ્પે થપ્પા બતાવું પેટી પહે. આવા ગયા. આવું જ એક બીજું બોગસ. હો દિલ મે દિલ મિલા, બમ્બે મે બાત હુઈ, પુના મે પ્યાર હો. અલા ગાંડા, દિલ્હીમાં દિલ મળ્યું તને આગ્રા લઈ જા, પાહે પડે પુના ના જવાય, ભૂકા નીકળી જાય. ત્રીજે દાડે પાછા આવવું પડે. બાકી જો આગ્રા જઈશ તો સેમ બજેટમાં અઠવાડિયું રોકાઈશ. તાજમહેલ 3-3 વાર જોવા મળશે. અને પેલા શું પુનાની જેને ખીણ બતાવવાનો છું? બોલો. આ કીધું ને તો એક યંગ છોકરો મારી ઉપર બગડ્યો. મને કે અંકલ ધીસ ઇઝ ટુ મચ. ઓકે ધીસ ઇઝ ટુ મચ. મેં કેમ? મેં કે યુ આર ક્રિટિસાઇઝિંગ અવર સોંગ્સ. મેં કે શું ખોટું કીધું? મેં કે અંકલ તમારા વખતમાં બોગસ ગાન બનતા હતા. આઈ ડોન્ટ નો. મને કે હું બતાવું? એક ગાન અંકલ તમે આંટી પાસે ગાયું હશે. હા, બોગસ ગાયન છે, એમાં લખેલું પોસિબલ જ નથી. કયું ગાયન છે? દેવાનંદ ઉપર પિક્ચર આવેલું છે, મોહમ્મદ રફે ગાયેલું છે. એક નંબરનું બોગસ ગાયન. 100 સાલ પહેલે
મુજે તુમસે પ્યાર થા આજ ભી હૈ ઔર કલ ભી રહેગા. ભૂત છો ભૂત? અરે ભૂતમાં હોય એવું બધું હોય હોવાનું. તું 55 વર્ષે લબડી પડવાનો છે તો શું કરવો? 100-100 વર્ષની જોડે જાય જે તારી રીચમાં એમાં પેલીને પટાય. આ ગાય એમાં કે તમે અમારા ગાયનોને ક્રિટિસાઇઝ કરો છો અંકલ, તમને ખબર નથી અમારા નવા ગાયન તો ઓર્ડિનરી ગાયન નથી. નવા ગાયનમાં ઘણા સારા બનેલા છે પણ પર્સન્ટેજ કાઢવા જઈએ ને તો 10%, અને અમારા વખતના પર્સન્ટેજ કાઢવા જઈએ ને તો બોગસ ગાયન 10%. પણ નવા એ છોકરો મને કે અંકલ અમારું એક ગાયન છે મલ્ટીપર્પઝ છે. હું વોટ યુ મીન ટુ સે બાય મલ્ટીપર્પઝ? મને કે અમારું એક ગાયન છે અંકલ તમને બંધકોશ રહેતો હોય, કોન્સ્ટિપેશન રહેતું હોય, કાયમ ચૂર્ણ કે હરડે કામ ના હાલતી હોય. અંકલ અમારું ગાયન ગાઓ કમોડ ઉપર બેસીને, તમારું કામ પતી જાય. મું કે એવું કહ્યું છે ગાયન? મને કહું સંભળાવું. ઝલક દિખલા જા, ઝલક દિખલા જા, એક બાર આજા જા 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 જા, ઝલક દિખલા જા. આ એને મલ્ટીપર્પઝ કીધું. હિન્દી પિક્ચરના ગાયન ગાવા કોઈ ગુનો નથી, વાંક નથી, પણ ગાવા માટે સિચ્યુએશન મળવી જોઈએ. બાથરૂમમાં નાની મોટી કોઈ પણ વિધિ માટે જાઓ અને સ્ટોપર ના હોય તો ગાવું પડે, દેટ ઇઝ કમ્પલસરી સિંગિંગ. પણ મારા ફ્રેન્ડની વાઈફ મદ્રાસ સાઉથમાંથી પરણી લાયેલો, બાથરૂમમાં નાતા નાતા કાયમ ગાયન ગાય, સ્ટોપર હતી, સ્ટોપર મારે તોય ગાય. અને મારો ફ્રેન્ડ બહાર બેસીને સાંભળે. એકવાર પેલી એવું ગાયન ગાયું કે મારા ફ્રેન્ડની ખોપડી ફરી. પેલી ગાયું નાતા નાતા, પાણી મેં જલે મેરા ગોરા બદન, પાણી મેં જલે ગોરા બદન. બોલો, મદ્રાસથી આવેલી કાળી બૂમ જેવી, અને ગાયું ગોરા બદન. મારો ફેન બગડ્યો બાર છાપવાતા, પેલી સાંભળે વિશે એને ગઈને કીધું, ધીરે ધીરે બોલ કોઈ સુનના લે, સુનના લે જ કોઈ સુનના લે. આ ગાયન લગ્ન પછી પતિની ફર્સ્ટ બર્થડે હોય, ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી હોય, એ દિવસે પતિ માટે હસબન્ડ માટે જે ગાયન ગવાય એ સિલ્વર જ્યુબિલીમાં ના ગવાય. ગયા વર્ષે મારા ફ્રેન્ડની વાઇફે એમના લગ્નના 25 વર્ષ સેલિબ્રેટ કર્યા. સરપ્રાઈઝ પાર્ટી રાખેલી, સરસ મજાનું ઓર્કેસ્ટ્રા બોલાયેલું, 250 મહેમાન બોલાયેલા, મને કોમેડી માટે બોલાયેલો, અને હસબન્ડ વાઈફ બંને સામે રાજા ચેરમાં બેઠેલા, 250 મહેમાન, 4-5 જ્ઞાન પત્યા. ભાભી ઊભા થઈને હું ત્યાં સ્ટેજ પાસે હતો, પાછળ લઈ ગયા. મને એક રિક્વેસ્ટ છે, બોલે મને સરપ્રાઈઝ આપવી છે મારા હસબન્ડને. મેં શું છે? બોલો. મેં ગાયન તૈયાર કર્યું છે, 4 દિવસથી ક્યારે એકલી પ્રેક્ટિસ કરું છું, પણ મેં કોઈ દિવસ માઇક ઉપર નથી ગાયું, આ મ્યુઝિક સાથે નહીં ગયું, ઓડિયન્સની સામે નથી ગાયું. તો આજે મારે ગાવું છે, એમને સરપ્રાઈઝ આપવી છે, તો તમારું ઓર્કેસ્ટ્રા છે, આર્ટિસ્ટો મને કોઓપરેટ કરશે? એમ કેમ ના કરે ભાભી, આપણો પ્રોગ્રામ છે, તમે કયું ગાન ગાવાનો છો કહો તો હું એ લોકોને રિક્વેસ્ટ કરું. મને કે તમને ના કહું. હું કેમ? મને કે સરપ્રાઈઝ છે. મેં કહું તો પછી હું એને શું કહું? મેં કે તમે ખાલી એટલું કહેજો ને કે ભાભી ગાય એમાં વગાડે. ઓકે. બીજા 3-4 ગાયન પત્યા ને ભાભીએ ઊભા થયા. પહેલા વર્ષે ગાવાનું ગાયન પેલીએ 25મા વર્ષે ગાયું. શી વોઝ નર્વસ. સામે જ હસબન્ડ બેઠો છે. આઈ હેલો હેલો હેલો. કયું બાપ્યું? જોજો હા ભજો. પણ સામે જ બેઠો છે. દેખા હૈ પહેલી બાર સાજન કી આંખો મેં પ્યાર. અરે વાંદરી, 2500 વર્ષો તને પ્રેમ દેખાયો? તા આટલા વર્ષ તેની આંખોમાં પિયા જોયા, એની આંખોમાં ચીપડા જોયા? ખાલી 2 વર્ષ પછી એને મોતીઓ ઉતરવાનો આવશે, તા તને પ્રેમ દેખાયો? આવા આપણા ગાયો ખોટી જગ્યાએ ગાયું, ગાયનો કચરો થઈ ગયો. ગણા તો ગમે તો ગાવાની ટેવ પડી ગયું હોય, જ્યાં હોય ત્યાં ગાતા હોય. રાતના 12-12:30 અમદાવાદની મિલમાંથી છૂટેલો કારીગર
એનો થાક ઉતારવા માટે કાંકરિયાની પાળ ઉપર સાયકલ પર ગાતો ગાતો આવે. પોલીસવાળા જો કે એક વાગવા આવ્યો આટલા મોટેથી ગાય છે, કોણ છે કોણ? તો પોલીસવાળાએ બૂમ પડી પછી ગય રાત તો એક બજે કાં સા થાય, રાત તો એક બજે કાં સા થાય. કીધું અને પેલાનું સાયકલ પર ગાયન ચાલુ. મુજકો ઇસ રાત કી તનહાઈ મે આવાઝ ન દો, આવાઝ ન દો. અબે ગધે મેં તુમકો પૂછતા હું, સુનતા કે નહીં સુનતા? ગધે કીધું. ગાયન આગળ ચાલ્યું. જિસકી આવાઝ રુલા દે મુજે વો સાજ ન દો, આવાઝ. અબે મેં પૂછતા હું, સાયકલ પર આગે લાઈટ ક્યું નહીં આય? રોશની હો ન સકી દિલ તો જલાયા મેને. એસે નહીં માનેગા સાલા, પકડ કે પોલીસ જાના પડેગા. મેં પરેશાન હું મુઝે ઓર પરેશાન કરો, આવાઝ ન દો. આપણે હિન્દી પિક્ચરના ગાયક આ મેં હારું ગાયું એટલે પાડી કે મેં પૂરું કર્યું એટલે પાડી? જેટલી જ ભગવાનની મહેરબાની આપણા હિન્દી પિક્ચરના ગાયનોને છે એના કરતાં 10 ગણી ભગવાનની મહેરબાની હોય ને તો આપણા ગુજરાતી ગરબાને છે. હું તો ગરબામાં કોઈ દાડો જતો નહીં. આ તો નવરાત્રમાં અમેરિકા હતો, ગુજરાતી સમાજ ન્યુયોર્ક, ગુજરાતી સમાજ શિકાગો, બધા મને બોલાવે. મને કે આવો ને દિન કભી, હવે તો શિકાગો તમે તો 4 કલાક દૂર છો, આવો ને મજા આવશે. મેં કહું મને ના ફાવે. મને કે તમારે ક્યાં ફાવડા મને હોય? બૈરાવ ફરતો ને તમે બેઠા બેઠા જોજો યાર. હું કહ્યા મને એ જ ના ફાવે. હું 2 જગ્યાએ નથી જતો, એક મંદિરમાં અન્નકૂટના દર્શનમાં નથી જતો, બીજું ગરબામાં નથી જતો. કે કેમ? મૂકું 2 જગ્યાએ કોમન તકલીફ. અન્નકૂટના દર્શનમાં જઈએ, ભગવાનની સામે 60 વાનગી પડ્યો, મરખ વરખ ચોંટાડેલી મીઠાઈની, અમારે 2-5 આપણને ભાવતી હોય. આપણે દૂર ઉભરીને દર્શન જ કરવાના, એકની પાસે ના જવાય, એવું ગરબામ થાય. સેજ ડાફડ્યું ગરબામાં, માર્યું નથી બૈરું આ ચાલે. એ ગરબા આમ ચાલે છે, આમ ફાંફે ફાંફે ચડ્યા છે. અને ગરબામાં સાહેબ હિન્દી પિક્ચરના ગીતો જેવું જ છે, જેટલો બોગસેલો હિટ. બોલો. એક ગરબો હું 50 વર્ષથી સાંભળું છું. જ્યારે જ્યારે સાંભળું છું તો મગજમાં 220નો કરંટ આવતો ને એવા ઝાટકા આવે છે. આ ગરબો અહીં બેઠેલી બધી બહેનો ટીચેલો છે, બધા જ પુરુષો સાંભળેલો છે. સાહેબ એક નંબરનો બોગસ ગરબો છે, સાંભળજો. કહ્યું હો રાજ રે વાવડીમાં પાણી ભરવા ગયા તા, હે મને કેડ કાંટો વાગ્યો. એટલે એવી છે, વાવમાં ઊંધી લબડી તને કેડમાં કાંટો વાગ્યો? તારે સીધા ઉપરી પાણી નહોતું ભરે એને આતે નહીં પગે ને એને કેડમાં વાગ્યો. હવે તમે વિઝ્યુલાઇઝ કરો છો, વાવમાં લબડી હશે ઊંધી? હિન્દી પિક્ચરના ગાયન, આપણે ગુજરાતી ગરબા, બધામાં કોમેડી છે સાહેબ. ઇવન આપણે નાના છોકરાના સુવા માટેનું હરડું, સંગીતની દુનિયામાં બોગસમાં બોગસ વસ્તુ કોઈ હોય ને તો નાના છોકરાના સુવા માટેનું હરડું. પેલું ટેણીઓ હમણાં રમતું તો હોઈ ગયું સાહેબ. નાના છોકરાઓ અહીંયા બેઠેલા હશે, જેટલા નાના છોકરા હશે સાહેબ અહીં બેઠેલા, બધાએ કબૂલ કરવું પડે કે આપણે જ્યારે આવડા હતા ને ત્યારે આટલા સ્માર્ટ નહોતા. આપણો કોઈ ક્લાસ નહોતો અત્યારે આ લોકોની કમ્પેરિઝનમાં. અત્યારના છોકરા તો કેવા હાઇબ્રિડ છે, કોઈને ગાંઠે નહીં. બોલો, કોઈને ગાંઠે નહીં. એક નાના છોકરાના સ્કૂલમાં ટીચરે કીધું 5 ફ્રૂટના નામ લખ. પહેલાં લખ્યું 1 ચીકુ 4 કેળા. પાંચ થઈ ગયા. ટીચરે ક્યાં કીધું કે ઓલ ધ ફ્રૂટ શુડ બી ડિફરન્ટ?
કલ્પેશભાઈ તમારો બાબો છે ક્યાં છે? ઘેર કેવડો છે? કેવડો થયો? કોલેજમાં છે? જેમ આ અમદાવાદ આવ્યા તેની વાત છે ને, મેં એમનો બાબો છે ને એ 10 વર્ષનો તો તારની વાત છે, એમનો બાબો ટીવી ઉપર કોઈ મેચ જોતો હશે અને આ ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા બેઠા છાપુમાં છે, તો પેલો ટીવી ઉપર મેચ જોતો હતો કે એ પપ્પા એક ગ્લાસ પાણી લાવો ને. બસ શું બોલ્યા? એક ગ્લાસ પાણી આલો ને. હા કે એ ઉપર તેને લઈ લે, ચાલ પપ્પા શું આવું કરો છો યાર, વિકેટ પડી જશે. મેં તને કહ્યું ઉભો થઈને લઈ લે પપ્પા પ્લીઝ. આ ગુજરાત હમણાં ઊભો થઈશ ને એક લાફો મારી શું આઈને. તો ટેણીઓ કે એક કામ કરો ને, તો લાફો મારો આવો તાર લેતા આવજો ને. બીજું હવે જે અહીં ના, હવે માઓ જેટલી માં બેઠી છે ને બધાને ધ્યાનથી સાંભળજો. નાનું છોકરું કાલું બોલતું જ નથી, નાનું છોકરું કાલું બોલતું જ નથી, આપણે શીખવાડીએ છીએ. ચાલો બેટા દૂધ પી લ. એટલે બેન દૂધમાં બે ઓક્સિજન, દૂધમાં બે છે, શું કરો દૂધ મંડી છું. ચાલ નવું નવું વાવા પહેરાવું. અરે શેનું વાવા પહેરો, કપડાં પહેર બોલ. ચલો મમ્મમ ખાવું છે, એટલે આ ખાવાનું ખાવું છે બોલ. અને ઘણી બહેનો તો છોકરાને બીવડાવે કેવા, તો છોકરો ટેણીઓ તોફાન કરે, ચૂપ એક મિનિટમાં ચૂપ થઈ જા, એક જ મિનિટમાં ચૂપ થઈ જા, ન તો બાવો આવશે ને અમારે પકડી જશે. એટલે બેન બાવા નવરાતા છોકરા માટે, બાવાને કોઈ કામ જ નહીં તા છોકરા સિવાય બોલ. પણ હું 6 મહિનાનો હોઈશ તો મારી માએ મને જે હાલડ ઉપર સુવાડ્યો હશે એ ઝાલડ ઉપર કલ્પેશના છોકરાને પણ એની માએ સુવાડેલો હશે. એ ઝાલડ ઉપર આ ચાંપો દબાવે છે ને એને પણ એની માએ એ ઝાલડ ઉપર સુવાડ્યો. આ વિડીયો ઉતાર સાઉન્ડ ઉતારે છે, ટૂંકમાં અહીં જેટલા પુરુષો બેઠા છે એમને એમની માએ એ ઝાલડ ઉપર સુવાડ્યા હશે, અહીં બેઠેલી માઓએ એમના છોકરાને એ ઝાલડ ઉપર સુવાડ્યા હશે. ગુજરાતી સંગીતનું બોગસમાં બોગસ કલેક્શન આ નાના છોકરાનું સુવાડવાનું હાલડું. 6 મહિનાના છોકરાને ગોડિયામ નાકેનમાં કેવું ધુપ્પલ ચલાવે. પહેલો બેઠો ન, પહેલો મારું ડાયું પાટલે બેસી નાયો, પાટલો ગયો ખસી બૈલું પાડ્યો હસી. એટલે પાટલો ખસે તો બૈલો હશે, ઊંધા માથે પડે બાથરૂમમાં તો ભોંય ઉપર મારું ઢીમણું નીકળે આવડું મોટું, ગાયો પાટલો ગયો ખસે ને બૈલું પડ્યો હસી. અને ડૉક્ટર સાહેબ જોવાની ખૂબી એ છે કે આવા બોગસ હલાડા ઉપર એ 6 મહિનાના છોકરા હોઈ જાય. પણ હવે મને એવો ડાઉટ પડે છે કે 6 મહિનાનું ટેણીઓ સમજતું હશે કે આવું સાંભળવું એના કરતાં હોઈ જવા. થેન્ક યુ, થેન્ક યુ, આઈ લવ યુ, થેન્ક યુ. ચલો ગોધરામાં તો હજી આજે હું 5 વાગે જ આવ્યો છું એટલે બહુ ફર્યો નથી. ભૂતકાળમાં ગોધરા આવેલો પણ શો માટે જ આવેલો. વર્ષો પહેલાં અત્યારે લગભગ 35-40 વર્ષ પહેલાં ગોધરા નાગર મંડળમાં આશિત દેસાઈના, હેમા દેસાઈના પ્રોગ્રામ વખતે હું આવેલો. એ પછી અમદાવાદના યુડી જોશી સાહેબ એમણે મને SRPના એક પ્રોગ્રામ માટે બોલાવેલો અને આજે સપ્તકે બોલાવ્યો છે. એટલે ગોધરાનો મેં બહુ સ્ટડિયો કર્યો નથી, પણ આપણી સોસાયટીનો આપણા સમાજનો સૌથી મોટો કોમેડી સીન કયો છે? તમારી સોસાયટી મેં જોઈ નથી, પણ હું અમારા અમદાવાદની સોસાયટીનો વાત કરું. આપણી સમાજનો, આપણી સોસાયટીનો સૌથી મોટો કોમેડી સીન કોઈ હોય ને સાહેબ, તો કોઈ નાના છોકરાને રમાડે ને એ જોજો, એનાથી મોટા વર્લ્ડમાં કોઈ સીન નથી, એનાથી મોટો વર્લ્ડમાં સીન નથી. એમાં અમદાવાદની ઘણી સોસાયટીમાં તો મેં માર્ક કર્યું છે, સોસાયટીની કોઈ રૂપાળી છોકરીઓ, રૂપાળી બૈરીઓ છોકરીઓ તેડી હોય ને આખી સોસાયટીને પુરુષ રમાડે, જેને ગાંડા કાઢો આતડ વગર છે, કેડબડી કરો કેડબડી. હવે કેડબડી કાકી તું તો પાન માવા બાકી ને ખાય, ગલ્લે 400 રૂપિયા ચડી ગયા પાનના ગલ્લે આલ્યા ને ખિસ્સામાં 10 રૂપિયાને એના કેડબડું ખવડાવવું છે.
એમાં જ્યારે કોઈ મોટો માણસ છોકરા રમાડે ને, દાદાજી 90, 95, 80, 85 વર્ષના, દાંત હલી ગયા હોય, ચોકઠું લબડી પડ્યું હોય, હાથ ધ્રુસતો હોય, એવા એવા ડોહા છોકરા રમાડે, હાલતો છકોરી કહો આ તો બકુડા. હવે આવું જોઈને પેલું છોકરું એટલું બધું હશે, એટલું બધું હશે, કાકાને ફાંકવા જાય કેવો હસાયો. બાકી 6 મહિનાનું છોકરું એવું સમજી નસતું હોય કે આવડા મોટા દાદાજી કેવા વાંદરા વેડા કરે, આવા હાંડિયા જેવા તે લીલી 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 પીલી લીલું ગારા લાગે. લગ્ન જીવનના 2, 5, કે 10 વર્ષે કોઈની બી કઈ ઘોડ્યું બંધી જાય, પુત્ર પુત્રીનો જન્મ થાય, કોઈ પણ ઘર માટે કુટુંબીજનો માટે આનંદની વાત છે, પણ ઘણા ઘરમાં આનંદનો અતિરેક થઈ જાય છે, ઓવરડોઝ થાય છે. અને જ્યાં જ્યાં ઓવરડોઝ થાય છે ત્યાં આગળ કેવા કોમેડી સીન ભજવાતો હોય છે કે 10, 10:30 ટાઈમ હોય, બાપ ઓફિસ જવાની તૈયારી કરતો હોય, મા રસોડામાં રોટલી ઊણતો હોય, છોકરું ઘોડીમાં હોતું હોય, માને હવે ડાઉટ પડે કે 5 જ મિનિટમાં બાપો નીકળી જશે, સર સૂતેલા છોકરાને ઘોડીમાંથી કાઢી આવે, કાંખમાં કરીને બાયણા આવે, તાઉ બિંદેનો વર હાથમાં બિરકેસ પાઉચ પાકીટ કે કોમ્પ્યુટર બેગ લઈ બાણાની બહાર ઊભો હોય, બાપો બાણાની બહાર છે, મા બાણાની અંદર છે, કાંખમાં 6 મહિનાનું છોકરું છે અને 6 ફૂટ દૂર બાપ ઊભો છે. હવે 6 મહિનાના છોકરાને 6 ફૂટ દૂર બરો બાપ બતાવીને કોમેડીની શરૂઆત મા કરે, જો ડીકુ પપ્પા ઓફિસ જાય, પપ્પાને બાય બાય કીધું ડીકુ. હવે 6 મહિનાના છોકરાને હાંધાની હુંજ ના પડતી હોય કે બાયણે ઉપર જ મારા બાપ જ એક જગન્નાથનો બાવ જ હાથ પકડીને મંડી પડે ને બાપોએ ગાડા કાઢ્યો, ડીકુ ડાર્લિંગ બાય બાય બેટું, ચલો પપ્પાને કિસ્સી કરો, પપ્પાને બગો કરો, આ બાઘા જેવો બાપો પાછો બોયણે બકા ભરાવડાવે. પાછો ફ્લેટમાં રહેતો હોય, ત્રીજે 4થે માળે લિફ્ટ વગરના બિલ્ડિંગમાં 40 પગથિયે ઉતરી નીચે આવે, પાર્કિંગમાંથી એનો બાઇક કે સ્કૂટર કાઢે અને એક કિક મારીને હુર્ર કરીને એક કિક મારીને ભાગી નહીં હોય, હજી એને ખરા ગાંડા કાઢવાના બાકી છે. એટલે એનું સ્કૂટર કે બાઇક સ્ટેન્ડ ઉપર ચડાવી અને આમ કેડે હાથ દઈને એની બાલ્કનીમાં જોવે હો, એની વાતને ખાતરી હોય કાના બાપુ એક કિકે નહીં ભાગે, એ જતાં જતાં એકવાર તો ગોંડા કાઢશે. અને ભાઈ પણ બાણાને સ્ટોપર મારીને ડીકુને ગેલેરીમાં અડધો ઊંધો લબડાને ઊભી હોય. હવે પેલા 6 મહિનાના ટેણિયાના 40 ફૂટની ઊંચે ઉપર બાપ બતાવે, જો ડીકુ એરા પપ્પા, જો એમનો નવો હીરો હોન્ડા, પપ્પાને બાબા કીધું ડીકુ બીજું. એટલે બેન તો બોયણે બાકી રહી ગયેલું, તું ઊંધો લબડાયો, પાછી પેલી ઉપરથી મંડી પડ્યા, બાપો નીચેથી ગાડા કર્યો, ડીકુ ડાર્લિંગ બાય બાય બીજું. અહીં બેઠેલા જે પુરુષે એમના છોકરાને આટલો સુધી રમાડ્યા હોય ચાલે, ધીસ ઇઝ લિમિટ, અહીં કે આટલા સુધી મેં મારા 2 રમાડેલા. પણ ઘણા બાપાને ઇમોશનલ એટેક આવે, ઇમોશનલ એટેકમાં ગાંડો ભૂલી જાય કે આજુબાજુની 6 બાલ્કનીમાંથી સોસાયટીના બીજા બૈરાઓ જોવા છે અને નીચે ઉભો ઉભો કેવું કરે, ખબર ચલો આવતું મારું બેટું આવતું રે, અરે ગાંડીને એના ફોદા ઉડી જાય, આ પ્લાસ્ટિક ટુ ટમલર છે પેલી ફેંકે, પેલી રૂમાલ નાખે છે ઝીલી નહીં શકતો, અને આખો નાખો ડીકુ બરાબર આવતો રે. અને છેલ્લા ઘણા વખતથી જ્યારે જ્યારે સપ્તક પ્રોગ્રામ કરે છે ત્યારે સ્પોન્સર્સ જે બી હોય એ લોકો એમને ખૂબ સપોર્ટ કરે છે અને એમના સપોર્ટથી તેમજ ડૉક્ટર સાહેબના સપોર્ટથી આ સપ્તક આટલા વર્ષથી ખૂબ સારા પ્રોગ્રામ આપી રહ્યું છે. તો હું અહીંયા ઇન્ટરવલ નથી પાડતો, દેર ઇઝ નો ઇન્ટરવલ, પણ જે સ્પોન્સરના હિસાબે આજનો કાર્યક્રમ સફળ થયો છે, સ્પોન્સરનો આપણે આપણી એક નૈતિક ફરજ બને છે કે આપણે એમનો સન્માન કરીશું. તો હવે આ માઇક કોને આપું? આજના પ્રોગ્રામના મેઇન સ્પોન્સર છે પ્રકાશભાઈ બારોટ અને રેખાભાભી, આપણે તાળીઓથી એમને વધાવીશું. અને
દિનકરભાઈના હાથે એમને મોમેન્ટો અર્પણ કરીશું. આવો ભાભી, આપ પણ ફોટો લઈ લે. આવો થેન્ક યુ પ્રકાશભાઈ અને રેખા ભાભી. અને બીજા સ્પોન્સર છે અબ્બાસી વલી. અબ્બાસી ભાભી સાથે, ભાભી સાથે હવે પછીના પ્રોગ્રામ્સમાં પણ આવી રીતે દિલદાર વ્યક્તિઓ, દિલદાર રસિકો આગળ આવશે એવી અપેક્ષા છે. અને હવે એક બીજી જાહેરાત કરવાની કે રિયર વ્યૂ સસ્પેન્સ નાટક છે 26 ફેબ્રુઆરીએ, હમણાં જ નવું લોન્ચિંગ થયું છે એ નાટકનું, સુરતનું. રઈસ મનિયાર લિખિત અને વિરલ રાજ એ ડાયરેક્ટ કર્યું છે. એમાં એવું રાખ્યું છે, સપ્તકના જે સભ્યે નવા વર્ષની ફી ભરી લીધી હોય એને એક પાસ એક્સ્ટ્રા મળશે. બીજું કે જેને સસ્તા એપ ડાઉનલોડ પોતાના મોબાઈલમાં કર્યો હોય એમને પણ એક પાસ વધારાનો મળશે. 26 ફેબ્રુઆરી તમે લખી રાખજો. અને બીજો એક પ્રોગ્રામ સુગમ સંગીતનો, શ્રી બિરણ પુરોહિતનો, એ 10 ફેબ્રુઆરી છે. 10 ફેબ્રુઆરી અને 26 ફેબ્રુઆરી તમારી ડાયરીમાં લખી રાખજો. અને 5 ફેબ્રુઆરી આપણે દર વર્ષે જેમ કરે છે તેમ ગાર્ડનમાં ડ્રોઈંગ કોમ્પિટિશન છે આજના ગોધરાના સૌ બાળકો માટે. તો આ ત્રણે ત્રણ પ્રોગ્રામ્સમાં પૂરા હૃદયથી ભાગ લેજો અને તમારા સાથ અને સહકારની પૂરા મનથી અપેક્ષા છે. ફરીથી આપણે આ કાર્યક્રમનો દોર દિનકરભાઈને સુપ્રત કરે છે અને આશા છે કે, અને મને ગર્વ થાય છે અને હર્ષની લાગણી અનુભવું છું કે સૌથી વધારે સંખ્યામાં આજે સપ્તકના સભ્યો હાજર રહ્યા છે અને તેઓ ખૂબ જ મજા કરી રહ્યા છે. થેન્ક યુ બધા સભ્યોનો અને થેન્ક યુ દિનકરભાઈનો કે તેમણે આપણી સંધ્યા ખૂબ જ સુંદર અને મજામય બનાવી દીધી છે. થેન્ક યુ. આજના બે સ્પોન્સર સિવાય ડૉક્ટર સુજાતભાઈએ પણ સ્પોન્સર તરીકે 10,000 રૂપિયા આપેલા જ છે, એ પોતે ડિક્લેર કરતા નથી, તો એમના માટે પણ એક વાર તાળીઓ પાડીશું. થેન્ક યુ સુજાતભાઈ. નવા સભ્યોએ મેમ્બરશીપ આપવાની શરૂઆત કરી દીધી છે. આજે 7 જણાએ પોતાની ફી જમા કરે છે. 2,000 રૂપિયા છે હવે 1 એપ્રિલથી. તો વહેલા તે પહેલાં, કારણ કે 300ની લિમિટ રાખી છે, તો ગયા વર્ષે 300 મેમ્બર્સ હતા જ. આશા છે કે જેમ બને તેમ વહેલાં પોતાની મેમ્બરશીપ ફી જમા કરાવી લે તો અમે સૌના આભારી થઈશું. થેન્ક યુ. હવે બંધ.